ચલાવી કચેરીનું વિધાનસભાના અધ્યક્ષના હસ્તે ખાતમુહૂર્ત કરાયું। નગરપતિ ઘનશ્યામ ઠક્કરે વિગતો જણાવી। ભુજ નગરપાલિકાનો પ્રમુખ થયો ત્યારે પ્રથમ દિવસે જ્યારે ચાર્જ લેવા આવ્યો ત્યારે નગરપાલિકાના ઉંબરાને નતમસ્તક નમન કર્યા હતા, વંદન કર્યા હતા અને કચ્છની કુળદેવી માં આશાપુરા પાસે એક પ્રાર્થના કરી હતી કે હે માં, મારા કાર્યકાળમાં બિલ્ડિંગનું કામ થઈ જાય। માતાજીએ મારી વાત સાંભળી, સમગ્ર બોડી ધારાસભ્ય શ્રી વિધાનસભાના પ્રથમ મહિલા અધ્યક્ષ નીમાબેન, કેશુભાઈ, વિનોદભાઈ સૌના પ્રયત્નથી આજે ભુજ નગરપાલિકાની નવી કચેરીનું ખાતમુહૂર્ત કર્યું છે। દિવાળી પછી આનું કામ ચાલુ કરશું અને નગરપાલિકાની ટેમ્પરરી કચેરી બાળાની જૂની ઓફિસમાં અમે બનાવવા જઈ રહ્યા છીએ। એટલે મારું એક સપનું હતું એ સાકાર થયું છે અને આવનારા દિવસોની અંદર ભવ્ય બિલ્ડિંગ બનશે। કારણ 2500 વાર જગ્યા નગરપાલિકાની પોતાની છે, અંદાજે 16-17 હજાર સ્ક્વેર ફીટ બાંધકામ કરશું। એટલે ભુજ શહેરમાં આ બિલ્ડિંગ બનાવવી બહુ જરૂરી હતી, કારણ કે ધરતીકંપ પછી તમામ નગરપાલિકાની બિલ્ડિંગ નવી બની ગઈ, તાલુકા પંચાયત બની ગઈ, જિલ્લા પંચાયત બની ગઈ, પણ નગરપાલિકાની કચેરી બની ન હતી। આજે એનો પણ ખાતમુહૂર્ત થઈ ગયો છે એટલે એની ખૂબ ખુશી છે। HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ, જ્યાં છે સિવિલ, મેકેનિકલ, ઇલેક્ટ્રિકલ અને કમ્પ્યુટર ક્ષેત્રે ડિપ્લોમા, બેચલર્સ અને માસ્ટર ડિગ્રી માટે અદ્યતન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ધરાવતી એન્જિનિયરિંગ કોલેજ। સાયન્સના ક્ષેત્રમાં બેચલર્સની ડિગ્રી માટે HJD સાયન્સ કોલેજ, ધોરણ 1-12 માટે HJD સ્કૂલ, જ્યાં આગામી વર્ષથી થશે ધોરણ 11 અને 12 કોમર્સ તથા આર્ટ્સ ઉપરાંત પ્રી સ્કૂલનો પ્રારંભ, લાઇબ્રેરી, હોસ્ટેલ, જિમ્નેશિયમ વગેરે જેવી સુવિધાઓ, સ્પોર્ટ્સ અને કલ્ચરલ એક્ટિવિટીઝ તેમજ NCC અને ગીતા લર્નિંગ સેન્ટર જેવા કોર્સિસનો સમાવેશ કરી વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે કામ કરતી સંસ્થા એટલે HJD ઇન્સ્ટિટ્યૂટ કચ્છ। તો આજે જ મુલાકાત લો